ભાવનગર મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના વેઇટિંગ અરજદારોનો કોમ્પ્યુટરાઇઝ અને મુખ્યમંત્રી ગૃહ યોજનાની બે સ્કીમના લાભાર્થીઓનો ડ્રો યોજાયો હતો. ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મિની હોલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીધારિયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. 13 વેઇટિંગ હજી અમારી પાસે ઓપરેટ કરવાનું બાકી છે, એમાં 47 મકાન ખાલી છે, એમાંથી 13 વેઇટિંગનો અત્યારે ડ્રો કરીશું. બાકી રહેતા મકાનો માટે અમે અલગથી અરજી ફોર્મ બહાર પાડીશું, એની જાહેરાત આપીશું. એટલે કોઈ પણ જે મકાનોથી હજી કોઈ વંચિત રહી ગયું હોય, આપના કોઈ પણ સભ્યો કે કોઈ પણ તમારા સગા સંબંધીઓ, તો એ ફોર્મ ભરી શકશે ફરીવાર. અને ત્રીજો ડ્રો છે આપણો 2489નો, જેમાં 2489 જે મકાન હતા એમાં 138 મકાન અમારે કેન્સલ કરવા પડ્યા છે, અથવા કોઈ લાભાર્થીએ પોતે ફોરફીટ કરાવેલા છે મકાન. તો એમાં અમારી પાસે ટોટલ જે વેઇટિંગ હતું એમાંથી અત્યારે વેઇટિંગ અમે ઓપરેટ કરશું, અને ત્યારબાદ પણ 208 લોકો વેઇટિંગમાં હજી રહેશે અમારી પાસે. એટલે એ લોકોને પણ ચાન્સીસ તો છે જ તે કે મકાન મળી જશે કદાચ. આમ આપણે કુલ 3 ડ્રો આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. ટોટલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં લગભગ 7000 જેટલા મકાનો બનાવવાનું આયોજન છે ટોટલ, જેમાંથી લગભગ 3000 મકાનોનું અમે લોકાર્પણ પણ કરી દીધું છે અને લાભાર્થીઓ રહેવા પણ માંડ્યા છે. બાકીના મકાનોનું ટૂંક સમયમાં અમે લોકાર્પણ પણ કરવા જઈ રહ્યા છીએ. હાલ અમારી પાસે 2489ની યોજના પૂર્ણતાને આરે છે. 1252 જે નવી યોજના, તેમાં 2 બેડરૂમ હોલ કિચન એટલે 3 રૂમ રસોડું, જે ફક્ત 5.5 લાખ રૂપિયામાં સરકારે તમામ લાભાર્થીઓને આપેલા છે. મેયરના હસ્તે બંને આવાસ યોજના માટેનો ડ્રો કરવામાં આવ્યો હતો. દિહોરા જતીનભાઈ શાંતિભાઈ, દિહોરા જતીનભાઈ છે, દિહોરા જતીનભાઈ આ કાર્યક્રમમાં આવાસ યોજનાના અરજદારો તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.